ધ્રાંગધ્રા શહેરની વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત પોલીસ અધિકારીઓ અને આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા. ધ્રાંગધ્રા શહેરમાં તિરંગા યાત્રા નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનો એક નારો આપ્યો છે અને તિરંગા આપણી આન બાન શાન છે ત્યારે રાજ્ય સરકારે પણ વિવિધ શહેરોની અંદર તિરંગા યાત્રા યોજવા માટેનું આયોજન કરવા સૌને જણાવેલ છે. એના અનુસંધાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા ફરી છે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનીત શ્રી પ્રકાશભાઈ વરમોરા, અધિકારી, પ્રાંત અધિકારી, DYSP, અન્ય અધિકારી મિત્રો, સાધુ સંતો, વિવિધ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રા થકી આપણે સૌ સંદેશો આપીએ કે જે લોકોને, એટલે કે લગભગ અત્યારની પેઢીને, બધાને દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી પણ દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે, ત્યારે વિવિધ પ્રકારના કામો જે દેશને ઉજાગર કરે, દેશની આનબાન શાન વધારે, વિવિધ વિસ્તારોને વધુ સારા બનાવે, એના માટે કાર્ય કરવાનો સંદેશો સમગ્ર લોકોને, નાગરિક ભાઈ બહેનોને આપવામાં આવ્યો છે. આપણે સ્વચ્છતાને અપનાવીએ, આપણે કુદરતી સ્ત્રોત, વીજળી, પાણીને બચાવીએ, આપણે હરિયાળું ગુજરાત, હરિયાળું ધ્રાંગધ્રા બનાવીએ, વિવિધ પ્રકારના ખાદી ખરીદી સહિતના સ્વદેશીના અનેક કાર્યક્રમો થકી દેશ દાજ પ્રત્યેક વ્યક્તિમાં પ્રગટે. જે વ્યક્તિ પોતાની માતૃભૂમિ માટે એક અલગ પ્રકારની ભાવના પોતાના શરીરમાં પ્રજ્વલિત રાખીને કાર્ય કરતો હોય એ વ્યક્તિ અને દેશ હંમેશા ઉન્નતિની દિશામાં આગળ વધતો હોય છે. અને એવી તિરંગા યાત્રા આજે ઠેર ઠેર ગુજરાતમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે એ તિરંગા યાત્રા થકી વિવિધ સમાજો, વિવિધ વ્યક્તિઓ દેશ માટે કોઈને કોઈ કરી છૂટવાની ભાવના સાથે પોતાના મનની અંદર રહેલી ઈચ્છાઓને પ્રબળ બનાવવાનું કાર્ય કરશે. આપ સૌને અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ.